ચાલો બાળકો આપણે ધોરણ 3 માં વિષય ગુજરાતીમાં આપણે પાઠ 8 માં સરસ મજાનું એક ગીત આપેલું છે તમારું કે ગીતનું નામ છે ચિત્ર બદલાઈ ગયું એ આપણે સરસ મજાનું ગીત આપણે સમજીએ એક દિવસ પીંછી લઈ રામુ કઈક ચિત્રવા બેઠો એક દિવસ રામુ નામનો એક છોકરો હોય છે એ પીંછી લઈ અને કઈક ચિત્ર કરવા માટે બેઠો સરસ મજાનો રંગ ભરીને કરેલો સરખો હેઠો આમ સરસ મજાનો આમ રંગ ભરી પીંછીમાં નામની એક સરસ મજાનો લસરખો હેઠો લેતો જાય ઘડીક વાર એ રંગ જોઈને ઘડીક જોઈ આકાશ ઘડીક વાર એ રંગની સામે જોઈ ઘડીક વાર એ આકાશની સામે જોઈ પડમાં પીંછી ઓળીને એ કંઈક ચિત્ર તો ખાસ પડ એટલે કે ક્ષણમાં એ આ પીંછી દોરી અને એક ચિત્ર છે એ સરસ મજાનું ખાસ એક સરસ ચિત્ર બનાવતો હતો ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું જો સરસ મજાનું રૂડું એટલે કે સુંદર મજાનું ચિત્ર એણે કીધું અને આભ એટલે કે આકાશ સરસ મજાનું એને દોરી દીધું સાંજના સમયમાં છે આકાશ હતું એનું સરસ મજાનું એને ચિત્ર દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંપોરી લીધું પીછી છે એને બધું સરસ મજાનું કામ સાંજનું આકાશનું ચિત્ર દોરવાનું દોરી દીધું બાજુમાં એને પીછી મૂકી દીધી અને બધું કામ છે એને સંપોરી લીધું એટલે કે ભેગું કરી લીધું કે એને કામ પૂરું થયું એટલે આપણે કંઈ પણ વસ્તુ હોય આપણે બધી ભેગી કરીને મૂકી દીધે મૂકી દેતા હોઈએ છીએ એટલે સંપોરી લેવું એટલે કે ભેગું કરી લીધું એને ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી એટલા વાતો સાંજાથી સાંજમાં શું થઈ ગયું રાત પડી ગઈ તો બધા રંગો છે એ આકાશના જે દેખાતા હતા સાંજે તો સરસ મજાની ક્યારેક ક્યારેક સંધ્યા પણ ઉડતી હોય છે તો કે છે રંગ બધા આકાશના ઉડી ગયા એ છે રાહુએ રાહુએ લઈ રંગ શ્યામને આ રાહુએ લઈ રંગ શ્યામને આ ભગ દીધું ડભુરી શ્યામ એટલે કે કાળું રાખ આપણને કેવી દેખે કાળી દેખે એટલે કે છે એને આભ આખું છે એ ડભુરી દીધું એખું એને હટાવી દીધી છે ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા તમતમ તારા રાતના આપણને આકાશમાં શું દેખાય તો કે ચાંદા અને તારા દેખાતા હોય છે સાંજ પૂરી થઈ ગઈ એટલે રાતના આકાશમાં સરસ મજા દેખે છે ચાંદલિયો જોયો અને દીઠા એટલે કે જોવું અને ટમટમ તારા એને જોયા રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકાર વળી પાછું એને રાતના ચિત્ર દોરવા માટે તે પાછી એને પીછી લીધી અને સરસ મજાના જે તારામાંથી ચમકારા જેવું દેખાતું એ સરસ એને ચમકારા ચિતર્યા પીછી ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાય જો રાતના સાંજે આપણને આકાશ ચૂરું લાગે રાત પડે ત્યારે પણ આપણને આકાશ ચૂરું લાગે અને સવાર પડે ત્યારે પણ આપણને આકાશ જુદું લાગતું હોય છે એટલે કે સવાર થઈ અને આકાશ છે એ બદલાઈ ગયું પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય પંખી હોય સવારના પરમાં ઝાડ હોય સરસ મજાનું ઝાડ ઉપર ઘણા બધા રાતના એ પંખીઓ રાતના ઝાડ ઉપર પોતાનો આશરો લેતા હોય છે રાત એ ઝાડ ઉપર વિતાવતા હોય છે સવાર પડે એટલે પંખીઓ છે એ તરત જ બોલવા લાગી જતા હોય છે પણ એ બધું ગામડામાં વધારે આપણને જોવા મળતું હોય શહેરમાં એટલા માટે નથી હોતું કે આપણે શહેરમાં શહેરના મકાન તો ફ્લેટ ને એ બધું વધારે વધારે હોય વાહનની અવર જવર વધારે હોય એટલે પક્ષીઓનો અવાજ છે એ આપણને સંભળાતો પણ નથી અને પછી પાછું પક્ષીઓ છે એ આટલી બધો અવાજમાં પક્ષીઓ પણ આપણને શહેરમાં ઓછા દેખાતા હોય છે રામો મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં કરવું કે છે સાંજ હતી તો રાતનું ચિત્ર એને સરસ મજાનું દોરી દીધું પણ હવે આપણે સવારનું ચિત્ર કેમ દોરવું એ રામો છે એ મૂંઝાતો હતો આ ગીત લખ્યું છે કીર્તિદા બ્રહ્મભટ્ટે આ ગીત છે એ લખેલું છે હવે આપણે આગળ બીજું આપણે વ્યાકરણ છે એ આપણે જોઈએ ચાલો ત્યાર પછી આપેલું છે આપેલા વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો અહીંયા જે આપણને વાક્ય આપેલા છે એ વાક્યોના આધારે આપણે કવિતાની પંક્તિઓ છે એ આપણે લખવાની છે તો તમને પેલું વાક્ય આપેલું છે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો મેં તમને કીધું તો કાવ્ય સંપોરી લેવું એટલે કે ભેગું કરી લેવું તો આ વાક્યના આધારે જે તમારે કાવ્ય પંક્તિ આવે છે એ કાવ્ય પંક્તિ તમારે લખવાની છે તો એમાં કાવ્યની પંક્તિ છે કે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંપોરી લીધું બરાબર આ પહેલું આપ્યું છે વાક્ય એના આધારે તમારે આ પંક્તિ છે એ લખવાની છે કે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું
ત્રીજી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું એટલે કે ભેગું કરી લીધું ભેગું સોરી હો ભેગું કરી લીધું નહીં સોરી ચિત્રનો સામાન સોરી ભેગો કરી લીધો છે ભેગો કરી લીધો બરાબર ત્યાર પછી બીજું વાક્ય છે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા તો એમાં કઈ કાવ્ય પંક્તિ છે તો કે ક્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ ટમટમ તારા ક્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા રામુએ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા ત્યાર પછી ત્રીજું છે રામુએ શ્યામ રંગથી મનમાં હતું એવું આકાશ ચિતર્યું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી ને એવામાં રાત પડી ગઈ ને રંગ ગયા ક્યાં ઉડી રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઢગુરી રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઢગુરી ત્યાર પછી પાછું છે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો એનું વાક્ય છે કે પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય ત્યાર પછી પાછું છે અને છેલ્લું આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો તો કે ઘડીક વાર એ રંગ જોઈને ઘડી જોવે આકાશ પળમાં પીછી બોડીને એ કંઈક ચિતરતો ખાશ ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં પીછી બોડીને એ કંઈક ચિતરતો ખાસ એ આ તમને જે વાક્ય આપેલા છે એના આધારે તમારે કાવ્યમાં ગીતમાં જે પંક્તિઓ છે એ તમારે લખવાની છે ચાલો જો આ વાક્ય વાંચો અને પહેલા જે થયું હોય તેની નીચે લીટી કરવાની છે અને પછી થયું હોય તેની નીચે લીટી કરવાની છે તો આમાં તમને પહેલું વાક્ય આપ્યું છે કે વિરાટે બૂટ પહેર્યા બરાબર હવે પછી શું થશે તો કે એ નિશાળે જવા સીધી ઉતરે છે પહેલા થયું છે કે વિરાટે બૂટ પહેર્યા હવે એ આપણે વાક્ય જોડવા માટે વપરાયેલો શબ્દ છે તેની નીચે આપણે લીટી નથી કરવાની ત્યાર પછી નિશાળે જવા એ સીધી ઉતરે છે ત્યાર પછી વિરાજ હાથ ધોવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી નીલા સફરજન ખાય છે કેમ કે શું કામ તો કે તેને ભૂખ લાગી હતી રૂબીનાએ બહાર ખાધું હતું એને પેટમાં દુખે છે બરાબર ચાલો ત્યાર પછી છે મારી પાસે ચાર પેન હતી આનંદે મને એક પેન આપી આ અને શબ્દ છે એ બે વાક્યને જોડવા માટે થઈ અને શબ્દ વાપરેલો છે સાયકલમાં પંચર પડ્યું માટે છે એ વાક્યને જોડવા માટે હું ચાલું છું માટે હું ચાલું છું કાલે રવિવાર હતો શેરેના આજે દવાખાને જાય છે કાલે રવિવાર હતો એટલે શેરેના આજે દવાખાને જાય છે આ એટલે છે માટે છે એ બધા વાક્યને છે જોડવા માટે શબ્દ વાપરેલા છે ચાલો ત્યાર પછી તમે આપેલું છે વાક્ય વાંચો કૌંસમાં આપેલા ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરો આ તમને તમારા પાઠ્યપુસ્તકમાં બધા કૌંસમાં આપેલા છે આ ક્રિયાનો ઉપયોગ કરી અને આપણે છે તે વાક્ય છે એ વ્યવસ્થિત બનાવવાનું છે તમારું પહેલું વાક્ય આપેલું છે કે હું સવારે વહેલી ઉઠી ત્યારે રૂમમાં ચપલી ચીંચી પછી તમને ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યાના અંતે તમે બ્રેકેટમાં કરવું લખ્યું છે તો આપણે એમ ન વાંચીએ કે એમ ન બોલીએ કે હું સવારે વહેલા ઉઠી ત્યારે રૂમમાં ચપલી ચીંચી કરું એમ ન બોલીએ તો શું કે હું સવારે વહેલી ઉઠી ત્યારે રૂમમાં ચપલી ચીંચી કરતી હતી ચપલી ચીંચી કરતી હતી
અત્યારે તે આંગણામાં જીજી પછી પાછું બ્રેકેટમાં તમને કર્મ શબ્દ જ આપેલો છે તો શું થાય છે અત્યારે આંગણામાં જીજી કરે છે બરાબર શું આખું વાક્ય આવશે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા હાથમાં ચકલી જીજી કરતી હતી અત્યારે તે આંગણામાં જીજી કરે છે ત્યાર પછી બીજું વાક્ય ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત બ્રેકેટમાં આપ્યું છે તમને ગાવું તો કે ગા વાંદરાભાઈ ગીત ગાતા હતા ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે ત્યાર પછી ત્રીજું વાક્ય રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી કૌંસમાં આપેલું છે ખાવું તો પૂરી ખાધી હતી ખાધી હતી આજે શાળામાં પણ તે પૂરી ખાય છે ત્યાર પછી ચોથું વાક્ય અંકિત રજાઓમાં અમદાવાદ કૌંસમાં આપેલું છે જવું તો કે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો અત્યારે તે નડિયાદ જતો હતો ત્યાર પછી પાછું વાક્ય છે જાવેદે બાગમાં ફૂલ છોડ રોપવો આપ્યું છે તો કે રોપ્યો હતો આજે એ તુલસીનો છોડ રોપે છે બરાબર તો આ આપણો અત્યારે છે આઠમા પાઠનું જેટલું પણ આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો ગ્રામર આપેલું હતું એક અત્યારે આઠમા પાઠનું ગ્રામર અને પ્રશ્નો આપણા અહીંયા પૂરા થાય છે પણ તમારા પાઠ્યપુસ્તકમાં અમુક ચિત્રો આપેલા છે ચિત્રોના આધારે તમારે શબ્દ પણ બનાવવાના છે અને એના આધારે વાક્ય પણ બનાવવાનું છે એ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે વ્યવસ્થિત છે એ પ્રવૃત્તિ પણ કરીશું અને પણ આપણે સમજીશું તો આઠમા પાઠ છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે આવજો બાળકો.